નમસ્કાર દર્શક મિત્રો સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું અમે ફરીથી સ્વાગત કરી રહ્યા છીએ અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અતિ મહત્વના પ્રશ્નોનો ભાગ નવ લઈને આપણી સમક્ષ અમે ઉપસ્થિત થયા છીએ જેમમાં આપણે ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત ક્વિઝ મંજુ શાહના પ્રશ્નોની ચર્ચા કરીશું અને આ ક્વિઝ સ્પર્ધામાંથી ઘણા બધા પ્રશ્નો અગાઉ પણ પૂછાઈ ગયા છે વિડીયો શરૂ કરતા પહેલાં હું આપને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ

શાસનકાળમાં કોને કલિકાલ બિરુદ આપ્યુંજ્ઞ નું બિરુદ પ્રાપ્ત થયું હતું ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણાય છે જવાબ છે મહર્ષિ અરવિંદ મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી મહાત્મા ગાંધીએ ગુજરાતમાં આજ દિન એટલે કે ડિસેમ્બર બે હજાર સત્તર સુધીમાં સોળ જવાબ છે સોળ સાંસ્કૃતિક વનોનું નિર્માણ ગુજરાતમાં થયું છે અત્યાર સુધીમાં કસ્તુરબાને જેલમાં કોણે ભણતર પૂરું પાડ્યું કસ્તુરબા ગાંધીને જેલમાં કોણે ભણતર પાડ્યું પૂર્ણિમાબેન કસ્તુર ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા હતા ગાંધીજીને ચાર પુત્રો જ હતા પણ પરીક્ષામાં પૂછાય કે ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા હતા તો જવાબ આવશે જમનલાલ બજાજ ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સુધારક કોણ હતા જવાબ આવશે કોમ રૂપરામ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના ગામો માટે કેટલી સંખ્યામાં પાઇપલાઇનો નાખવાનું આયોજન કરેલું છે જવાબ આવશે અગિયાર વડોદરાનો વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ કોણે બંધાવ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમ એમ એ એટલે કે એ એમ એ આઈ આઈ એમ અને પી આર એલ કયા મહાનુભાવની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે જવાબ આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સોસાયટીની સ્થાપના કોણે કરી હતી જવાબ આવશે કસ્તુરભાઈ લાલભાઈ ભારતમાં મીઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો હિસ્સો કેટલા ટકા છે સિત્તેર ટકા અમદાવાદ મ્યુનિસિપાલટીના સૌપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ રાવ બહાદુર રણછોડલાલ છોટાભાઈ અમદાવાદ મ્યુનિસિપાલટીના સૌપ્રથમ ભારતીય પ્રમુખ હતા નેક્સ્ટ ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું હતું જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી સંઘની સ્થાપના મૃદુલા સારાભાઈએ કરી હતી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને ભરવાના થતા પાંચ ટકા પ્રીમિયમમાં કેટલા ટકા વધારાની સહાયની જાહેર કરવામાં આવી છે ત્રણ ટકાની વધારાની સહાય જાહેર કરવામાં આવી છે સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઈ હતી જવાબ આવશે ગણેશ માળવંકર સ્ત્રી પાત્રો ની ભૂમિકા ને રંગભૂમિ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે ગણેશ વાસુદેવ માળવંકર પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નિર્માણ થયેલા સાંસ્કૃતિક વનને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ આવશે માંગલ્ય વન આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા સૌરાષ્ટ્રના ઉચ્છરંગરાય ઢેબર ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડ માર્શલ કોણ હતા જવાબ આવશે જનરલ આવશે રવિશંકર મહારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના કેટલા ટકા સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે પરિવર્તિત થવાની યોજના કરી છે આવશે આઠ રાજ્યોને નેશનલ હાઈવે બનાવવામાં આવશે અડાલજની વાવ કોણે અને વર્ષમાં બનાવી હતી તો અડાલજની વાવ રાણી રૂડાબાઈએ ને સિત્યોતેર ની સાલમાં બનાવી હતી હડપીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ ની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી ડોક્ટર એસ આર રાવે કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે જવાબ આવશે સંત મેકરણ મેકરણદાડા નેક્સ્ટ રાજ્યના આઠ સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં પરિવર્તિત કરવામાં આવશે આ પરિવર્તિત હાઈવે કેટલા કિલોમીટર લાંબા છે જવાબ આવશે બારસો કિલોમીટર લાંબા છે

જવાબ આવશે બગદાણા મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી મહુડી જૈન તીર્થની સ્થાપના આચાર્ય બુદ્ધિસાગરજીએ કરી હતી છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ આવશે દુર્ગારામ મહેતા દક્ષિણ એશિયાનો સૌથી મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ કે જેનું નામ છે ઓપાલ કેટલા વિસ્તારમાં પ્રસર્યો છે જવાબ આવશે પાંચસો ને આઠ એકર વિસ્તારમાં ગુજરાતના પ્રથમ કોષકાર કોણ હતા જવાબ આવશે કવિ નર્મદ ભવાઈના પ્રણેતાનું નામ જણાવો તો ભવાઈના પ્રણેતા હતા અસાઇત ઠાકર અમદાવાદમાં આવેલી અને સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો એવી જુમા મસ્જિદ કોણે બંધાવી હતી જવાબ આવશે અહમદ શાહ બાદશાહે વડાપ્રધાન કરેલી જાહેરાત મુજબ રાજ્યના ચાલીસ બંદરોના કેટલા ખર્ચથી વિકસાવવામાં આવશે તો ચાલીસ બંદરોને મળીને કુલ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો જવાબ આવશે સામરદાસ કોલેજ ભાવનગર પોરબંદર માં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું જવાબ આવશે નાનજી કાલિદાસ મહેતાએ વસ્તુપાળને ગુજરાતના મહા અમાત્યનો પડ કોણે આપ્યું હતું ગુજરાતના મહા અમાત્યનો પદ વસ્તુપાળને કોણે આપ્યું હતું જવાબ આવશે રાજા વિસળદેવ વાઘેલાએ કેન્દ્ર સરકારની કઈ યોજના અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારમાં રોજગારીની તકો વધશે યોજનાનું નામ આવશે સાગર માલા યોજના સ્વાતંત્ર સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલી વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં જે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય સ્થાપી હતી એનું નામ છે ઇન્ડિયા હાઉસ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા જવાબ આવશે રણજીત રામ વાવાભાઈ કે જેના નામ ઉપરથી રણજીત રામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે તે ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક હતા ગુજરાતના કયા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે જવાબ આવશે ડોક્ટર હોમી ભાભા દહેજ માટેનો ઓપલ પ્લાન્ટ કયા ક્ષેત્રે ઉત્પાદન માટે અગ્રેસર છે કે પ્લાસ્ટિક

અને ભાગ એક થી લઈને આઠ અમે અપલોડ કરી દીધા છે એ ન જોયા હોય હોય જઈને જોઈ શકો છો અને હા આ ભાગ તમને પસંદ તો તમારા મિત્રોને પણ તમે વોટ્સઅપમાં ફેસબુકમાં અને ગૂગલ પ્લસમાં શેર કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અમને પ્રેરણા મળે મિત્રો તો મળીએ છીએ ભાગ દસમાં માં ત્યાં સુધી તમે આ વિડીયો અને અવગલા વિડીયોનો અભ્યાસ કરો કે જેથી કરીને પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ આપી શકો મિત્રો આખું બંધ કરીને તો મળીએ ભાગ દસમાં વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર